માં ત્રીજા ચોથા માળે કેમ પહોંચ્યો છે? વિડીયો માં મોકલાવો છું. ચા કરતા કેટલી ગરમ હોય છે એ કહેવત ફરી એક વખત જામનગરમાં સાચી પડતી જોવા મળી છે. નાગનાથ ગેટ સર્કલ પાસે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીએ એક વાહન ચાલક યુવાનને તમાચો ઝીકી દેતા ખળભળાટ થયો છે. પીડિત વાહન ચાલક દિવ્યાંગ હોવાની પણ ચર્ચા છે, જેને પગલે સમગ્ર ઘટના વધુ નિંદનીય બની છે. નિયમનો ભંગ થયો હોય તો દંડાત્મક કાર્યવાહી કરી શકાય, પરંતુ માર મારવાની સત્તા ટ્રાફિક શાખાના રોજમદાર કર્મચારીને કોણે આપી એ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ઘટના વખતે એક સાધુ પણ નજરે ચડે છે. ત્યારે રોફ જમાવનાર ટ્રાફિક શાખાના રોજમદાર કર્મચારીએ સાધુ સામે પણ મર્યાદા જાળવી ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે જામનગર સહિત દેશભરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત પાઠશાળા સહિતના સ્થળોએ બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી હતી. જામનગર જિલ્લા જેલમાં કેદી ભાઈઓને પણ બહેનોએ રાખડી બાંધી હતી. તાજેતરમાં ગૌવંશના મૃત્યુ મુદ્દે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા તથા કાર્યકર પાર્થ પટેલને પણ કોર્પોરેટર જેનમબેન ખભીએ રાખડી બાંધી બંને કાયદાકીય લડતમાં વિજયી થાય તેવી પ્રાર્થના કરી હતી. જામનગરમાં બપોરે મેઘરાજાએ થોડીવાર માટે રૌદ્રરૂપ બતાવ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન પટેલ કોલોની 5 નંબરમાં એક ઇમારતની છત ઉપર વીજળી પડતા સ્થાનિકોના વીજ ઉપકરણોને નુકસાન થયું હોવાની માહિતી છે.